ખેરગામ તાલુકાના રૂજવણી ગામે વિધવા મહિલાના ઘરે રાત્રે ઠંડીનો લાભ લઈ કોઈ ચોરી સમ અંદાજે 1 લાખ થી વધુની ચોરી કરી ગયાની ફરિયાદ થઈ છે. નવસારીના છેવાડાના તાલુકા ખેરગામના રૂજવણી ખાતે એકલી રહેતી વિધવાબાઈને ઘરે ગત રાત્રે ઠંડીનો લાભ લઈ કોઈ ચોરી સમ ઘરમાં પ્રવેશ કર્યો હતો, જેણે અમેરિકા ખાતે રહેતા મંજુલાબેનના દીકરાના રૂમમાંથી American dollar, 25 જેટલી કાંડા ઘડિયાળ, ચાંદીના સિક્કા અને નાની મોટી અન્ય ચીજવસ્તુ મળી અંદાજે 1,25,000 જેટલી રકમની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. ખેરગામ પોલીસે ફરિયાદ મુજબ તપાસ હાથ ધરી છે. આ ઘટના છે રૂજવણી ગામની. રૂજવણી ગામમાં મંજુલાબેન તથા એના બેન ગઈકાલે એના બેન બપોરે એના ઘરે આવેલા હતા મળવા માટે, અને સાંજે એ લોકો કામ કરવા દઈને સૂઈ ગયા હતા. અને રાત્રે 10 વાગે સૂઈ ગયા, સવારે 5:30 વાગે જ્યારે ઉઠ્યા ત્યારે એમને ઘરમાં રૂમમાંથી બહાર જ્યારે આવ્યા ત્યારે એમને બહાર દેખાયું કે દરવાજો ખુલ્લો હતો, ટીવી જે દિવાલમાં લાગેલું હતું એ પણ અધૂરું બહાર નીકળેલું હતું, જેથી તેમણે જોયું અને એમના બેનને જગાડ્યા, એમના કુટુંબીઓને બોલાવ્યા અને ઘરમાં ચેક કર્યું તો ઘરમાંથી સોના ચાંદીના દાગીના, 25 નંગ ઘડિયાળ અને બીજી આઈપેડ એવી નાની મોટી વસ્તુઓ કુલ 1,10,500 રૂપિયાની ચોરીમાં ગયેલ હતી.